નમસ્કાર મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે આદર્શ સૂચકાંકની ગણતરી કરીશું. તો સૂચકાંકની ગણતરીની અંદર ફિશરનો જે સૂચકાંક છે એને આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે. એનું કારણ છે કે ફિશરના સૂચકાંકમાં આધાર વર્ષનો ભાવ અને જથ્થો તેમજ ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો બંને ધ્યાનમાં લેવામાં આવે છે. સૂચકાંકના બે અગત્યના પરીક્ષણ છે, સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ. અને ફિશરનો સૂચકાંક એ બંને પરીક્ષણોનું સમાધાન કરે છે. ફિશરનો સૂચકાંક માં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે સૂચકાંકની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ. આ ઉપરાંત લાસ્પેયર અને પાસેના સૂચકાંકમાં જે ખામી છે, જે દોષ છે, એનો પણ સમાધાન ફિશર કરે છે. માટે તેને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. તો અહીં મિત્રો, નીચેની માહિતી પરથી આદર્શ સૂચકાંક શું વસ્તુમાં છે? એ બી સી, એકમ છે 20 કિલો 5 ડઝન, કિલોગ્રામ 5 લીટર, 2014 નો ભાવ અને જથ્થો છે, 2015 નો ભાવ અને જથ્થો આપેલો છે. તો અહીં મિત્રો, આપણી પાસે પહેલા તો વસ્તુ છે એ બી સી અને ડી. વર્ષની અંદર 2014 અને 2015, તો 2014 એ આપણો આધાર વર્ષ, એટલે એની જે વેલ્યુ છે એની પાસે આપણે 0 શબ્દ લગાવીશું. જેમ કે ભાવ એટલે પ્રાઇસ નો બી, અને 2014 આધાર વર્ષ એટલે 0 લઈશું. તેના ભાવને બી 0 તરીકે લઈશું. જથ્થો મતલબ ક્વોન્ટિટી ક્યુ, અને 2014 એ આધાર વર્ષ છે તો એના જથ્થાને આપણે ક્યુ 0 તરીકે લઈએ. 2015 એ ચાલુ વર્ષ, મળીની જે વેલ્યુ છે એની પાછળ આપણે 1 લગાવીશું. ભાવ મતલબ પ્રાઇસ પી છે અને ચાલુ વર્ષનો 1 લગાવીએ તો એના ભાવને જેમ કે ભાવ 40 છે પણ કેટલા કિલો નો છે? 20 કિલો. તો આપણે 1 કિલો નો ભાવ શોધવો પડે. 20 કિલો ના 40 રૂપિયા, તો 1 કિલો ના કેટલા? તો 40 ભાગ્યા 20, તો 1 કિલો ના 2 રૂપિયા મળી જશે. અહીંયા જથ્થો તમને કિલો માં જ આપેલો છે 10. 2015 માં ભાવ છે 60, પણ એકમ માં છે 20 કિલો, મતલબ આ 20 કિલો નો ભાવ છે. 20 કિલો ના 60, 1 કિલો ના કેટલા? તો 60 ભાગ્યા 20 કરીએ તો 1 કિલો ના તમને મળશે 3. જથ્થો ઓલરેડી કિલો ની અંદર જ આપેલો છે 5. બી ની અંદર સમજવા લાયક છે, અહીંયા એક જથ્થો ડઝનમાં છે અને બીજો જથ્થો નંગની અંદર આપેલો છે. હવે માની લો કે તમારે જથ્થો નંગમાં લેવો હોય તો એક નંગનો ભાવ શોધવો પડે, અને માની લો કે તમારે જથ્થો ડઝનમાં લેવો હોય તો એક ડઝનનો ભાવ લેવો પડે. આપણે અહીંયા ગણતરીની સરળતા માટે જથ્થો ડઝન જ લઈશું. અહીંયા 3 ડઝન તો છે જ, અહીં 48 નંગ છે. 1 ડઝન બરાબર 12 નંગ થાય, તો 48 નંગને તમારે ડઝન કરવા હોય તો 48 ભાગ્યા
સંખ્યા પાર કરો તો તમને ડઝનમાં જથ્થો મળી જશે. હવે અહીંયા ભાવ છે 100, પણ એ ભાવ છે 5 ડઝન. 5 ડઝનના 100 રૂપિયા, તો 1 ડઝનના કેટલા? તો 5 ડઝનના 100, 1 ડઝનના 100 ભાગ્યા 5, 20. અહીંયા જથ્થો ડઝનની અંદર જ છે, 3 ડઝન. અહીંયા ભાવ છે 50, પણ એ 5 ડઝન બનશે. 5 ડઝનના 50, 1 ડઝનના કેટલા? તો 50 ભાગ્યા 5 બરાબર 10. હવે અહીંયા આપણે જથ્થો 3 ડઝન લીધો છે, તો આ જે નંગ છે એને આપણે ડઝનમાં ફેરવી નાખીએ. 1 ડઝન બરાબર 12 નંગ હોય તો 48 નંગને તમારે ડઝન બનાવવા હોય તો 48 ભાગ્યા 12 બરાબર 4 ડઝન થઈ જશે. સી ની અંદર એકમ છે કિલોગ્રામ, એટલે ભાવ તમને કિલોનો ઓલરેડી આપેલો છે, એટલે એમાં કોઈ ફેરફાર નહીં. પણ જો મિત્રો ભાવ કિલોનો હોય તો તમારો જથ્થો પણ કિલોમાં હોવો જોઈએ. અહીંયા જથ્થો ગ્રામમાં આપેલો છે. 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય, તો 5000 ગ્રામને આપણે કિલોની અંદર ફેરવવા હોય તો 5000 ભાગ્યા 1000 બરાબર 5 કિલો થશે. અહીંયા ભાવ કિલોનો છે 3, અહીં જથ્થો ઓલરેડી કિલોની અંદર આપેલો છે. ડી ની અંદર એકમ છે 5 લિટર, એટલે આ ભાવ 5 લિટરનો છે. તમારે 1 લિટરનો ભાવ લાવવો પડે. 5 લિટરના 15, તો 1 લિટરના કેટલા? તો 15 ભાગ્યા 5 બરાબર 3 થશે. જથ્થો તમારો લિટરની અંદર જ છે. અહીંયા ભાવ છે 50, પણ એ 5 લિટરનો છે. 5 લિટરના 50, તો 1 લિટરના કેટલા? તો 50 ભાગ્યા 5 બરાબર 10. અહીંયા જથ્થો તમને લિટરમાં છે, એકમ પણ તમારો લિટરની અંદર જ છે, તો એ 10 થઈ જશે. હવે આપણે P1 Q0 મેળવીશું. P1 નો ગુણાકાર Q0 જોડે 10 × 3 = 30, 3 × 10 = 30, 5 × 3 = 15, 15 × 10 = 150. સિગ્મા P1 Q0 150, AC 210, 225 મળી જશે. P1 Q0, P0 Q0, આ P0 Q0 નો ગુણાકાર કરશો. 2 × 10 = 20, 20 × 3 = 60, 4 × 5 = 20, અને 15 × 3 = 45. તો સિગ્મા P0 Q0 નો સરવાળો કરીએ તો 145 મળશે. P1 Q1, તો P1 અને Q1 નો ગુણાકાર કરીએ. 3 × 5 = 15, 10 × 4 = 40, 3 × 6 = 12, 10 × 10 = 100. તો સિગ્મા P1 Q1 નો ગુણાકાર 140 + 27 = 167 થશે. અને છેલ્લે P0 Q1 લાવીશું. P0 નો ગુણાકાર Q1 જોડ્યા, P0 Q1, 2 × 5 = 10, 20 × 4 = 80, 4 × 4 = 16, 3 × 10 = 30. સિગ્મા P0 Q1 80 + 10 = 90, 120 + 16 = 136 થશે. લાસ્ટ પેયરનો સૂચકાંક IL
sigma p1 q0 upon sigma p0 q0 गुणया 100 225 भागे 145 गुणया 100 तो IL तमने मड़ी जैसे 155.70 IP बराबर सिग्मा P1 Q1 अपॉन P0 Q1 गुणया 100 167 भाग्या 136 गुणया 100 करीसो तो 122.89 मळशे अने 20 IF IL गुणया IP IL છે 155.70 ગુણ્યા 122.89 બંનેનો ગુણાકાર કરીએ અને પછી જે રકમ મળે એનો વર્ગમૂળ કાઢીએ તો 138.03 મળશે તો અહીં મિત્રો આપણે આદર્શ સૂચકાંક શોધ્યો તો આજે ફિસર છે એના સૂચકાંકને આદર્શ સૂચકાંક તરીકે ગણવામાં આવે છે કારણ કે એમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે જે શ્રેષ્ઠ સરેરાશ તરીકે ઓળખવામાં આવે છે અહીં આપણી પાસે એકમ હતો જેમ કે 20 કિલો નો ભાવ 40 તો 1 કિલો ના કેટલા રૂપે અહીંયા એકમ કિલોમાં છે અને જથ્થો ઓલરેડી કિલોની અંદર છે 20 કિલોના ભાવ 60 તો 1 કિલોનો ભાવ કેટલો 3 એકમ કિલોમાં છે જથ્થો પણ કિલોમાં છે 5 ડઝન અહીંયા ખૂબ અગત્યનો છે એકમ ડઝનમાં છે એક જથ્થો ડઝનમાં છે અને બીજો જથ્થો નંગમાં છે સૂચકાંકની ગણતરીમાં વસ્તુનો જથ્થો અને ભાવના એકમ સમાન હોવા જોઈએ માટે આપણે જથ્થો ડઝનમાં રાખશું અહીંયા ભાવ છે 100 પણ એ 5 ડઝનનો છે 5 ડઝનના 100 રૂપિયા તો 1 ડઝનના 100 ભાગ્યા 5 20 થશે જથ્થો ડઝનમાં છે 3 ડઝન અહીંયા ભાવ છે 50 પણ એ 5 ડઝનનો છે 5 ડઝનના 50 એક ડઝનના કેટલા 10 અહીંયા જથ્થો નંગમાં છે તો આપણે ડઝનમાં ફેરવી નાખીએ એક ડઝન બરાબર 12 નંગ થાય મળે 48 નંગને આપણે 12 વડે ભાગી નાખીએ તો 48 ભાગ્યા 12 બરાબર 4 ડઝન મળી જશે સીની અંદર એકમ કિલોગ્રામ છે મતલબ 1 કિલોનો ભાવ ઓલરેડી આપેલો છે તો આપણે 1 કિલોનો ભાવ 4 અને 3 લઈ લીધું હવે જો એકમ કિલોમાં છે તો તમારો જથ્થો પણ કિલોમાં હોવો જોઈએ અહીં જથ્થો ગ્રામમાં છે માટે આપણે કિલોમાં ફેરવી નાખીએ 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય તો 5000 ગ્રામને કિલોમાં ફેરવવા પર 5000 ભાગ્યા 1000 બરાબર 5 અહીંયા જથ્થો કિલોની અંદર છે 4 અહીંયા 5 લીટરનો ભાવ છે 15 તો 5 લીટરના 15 તો 1 લીટરના કેટલા 3 જથ્થો લીટરમાં છે 15 લીટર 5 લીટરનો ભાવ 50 1 લીટરનો કેટલો 50 ભાગ્યા 5 10 મળી જશે અને જથ્થો ઓલરેડી લીટરની અંદર છે ત્યારબાદ P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1 IL બરાબર સિગ્મા P1 Q0 / સિગ્મા P0 Q0 / 100 બરાબર 155.70 લાસ્પિયરના સૂચકનું અર્થઘટન એવું થાય કે લાસ્પિયરના સૂચકાંકમાં ચાલુ વર્ષ 2015માં 155.70 માઇનસ 100 બરાબર 55.70% વધારો થયો છે આઈપી મતલબ પાસેનો સૂચકાંક સિગ્મા P1 Q1 / P0 Q1 / 100
22.79 માઈનસ 100 ભાઈઓ 22.79 ટકાનો વધારો થયો છે અને ફિશર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી 138.03 તો ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે આના પરથી કહી શકાય કે ચાલુ વર્ષ 2015માં વસ્તુના ભાવમાં 138.03 માઈનસ 100 બરાબર 38.03% વધારો થયો છે તો આપણે આજે આદર્શ સૂચકાંક વિશેની ચર્ચા કરી હવે કોઈ ખર્ચનો જો સૂચકાંક કીધો હોય તો એની ગણતરી કેવી રીતે થાય એની માહિતી મેળવીએ હવે મિત્રો આપણે કોઈ ખર્ચની રીતે સૂચકાંક વિશેની માહિતી મેળવીએ નીચેની માહિતી પરથી કુલ ખર્ચ નીચે સૂચકાંક શો તો આપણી પાસે વસ્તુ છે વસ્તુમાં છે એ બી સી અને ડી આપણી પાસે બે વર્ષ છે 2014 અને 2015 તો 2014 એ આપણો આધાર વર્ષ છે એટલે 0 લગાવીશું અને 2015 એ ચાલુ વર્ષ છે એટલે 1 લગાવીશું ભાવ મીન્સ પ્રાઇસ પી અને 2014 એ આધાર વર્ષે માટે પી 0 જથ્થો મતલબ ક્વોન્ટિટી ક્યુ અને આધાર વર્ષમાં લગાવીએ 0 2015 ચાલુ વર્ષનો ભાવ ભાવ મીન્સ પ્રાઇસ પી અને ચાલુ વર્ષનો તો આધાર વર્ષનો ભાવ છે તે 20 4 અને 3 જથ્થો છે 10 3 5 અને 15 ચાલુ વર્ષનો ભાવ છે 3 10 3 અને 10 ફક્ત બે જ કોલ બનાવવાના છે P1 Q0 અને P0 Q0 P1 નો ગુણાકાર Q0 જોડે 10 × 3 30 15 અને 150 તો સિગ્મા P1Q0 150 વત્તા 60 210 વત્તા 15 225 P0Q0 2 ગુણ્યા 10 20 20 ગુણ્યા 3 60 20 અને 45 સિગ્મા P0Q0 બરાબર 145 કુલ ખર્ચનો સૂચકાંક જે લાસ્પિયરનો સૂચકાંકનું સૂત્ર છે એ જ સૂત્ર કુલ ખર્ચની રીતનો પણ એ જ છે કુલ ખર્ચ ની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100 તો P1Q0 225 P0Q0 145 ગુણ્યા 100 તો આપણે મળશે 155.17 તો આદાગમ મિત્રો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધ્યું 2014 અને 2015 તો 2014 આધાર વર્ષે 0 લગાવીશું 2015 ચાલુ વર્ષે 1 લગાવીશું ભાવ મીન્સ પ્રાઇસ પી આધાર વર્ષનો 0 અને પી 0 જથ્થો મીન્સ ક્વોન્ટિટી ક્યુ આધાર વર્ષનો 0 2015 ચાલુ વર્ષનો ભાવ પી 1 ફક્ત બે કોલમ બનાવ્યા પી 1 ક્યુ 0 પી 0 ક્યુ 0 કુલ ખર્ચની રીતે સૂચકાંક તો જે સૂત્ર લાસ્પિયરનો છે એ સૂત્ર આનો પણ છે સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100 155.7 જો કુલ ખર્ચ નો આપણે અર્થઘટન કરી એમ કહી શકાય કે વર્ષ 2015માં આધાર વર્ષની સરખામણીએ વસ્તુના ભાવમાં 155.17 માઇનસ 100
આપણે સૂચક અને ટૂંકા દાખલા વિશેની માહિતી મેળવીશું.